સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમ હું રાજપદમાં ધોરણ ચાર પર્યાવરણ વિષયમાં પાઠ નંબર પાંચ અનિતા અને મધમાખીઓ ની શરૂઆત કરીશ આ પાઠમાં આપણે જોઈશું કે મધમાખીઓનો ઉછેર કેવી રીતના કરવામાં આવે છે તેની માહિતી મેળવીશું તો બાળકો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ તો આપણે વાંચન તો મારું નામ અનિતા કુશવા છે હું બોચાહા ગામમાં રહું છું આ ગામ બિહારના મુઝફ્ફર જિલ્લામાં છે હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું આ બધું કઈ સહેલું નથી હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું ત્યારે તો મને સારાએ જવું ગમતું હતું પરંતુ મારા માતા પિતા ને છોકરી સારાએ જાય એ ગમતું ન હતું તો બાળકો અહીં આપણને અનિતા કુસવા નામની એક છોકરી છે જે બોચાહા ગામમાં રહે છે આ ગામ બિહાર ના મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે હું મારા માતા એના અનિતા એ એના માતા-પિતા અને ભાઈઓ સાથે રહેતી હતી એ જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે નાના બાળકોને ભણાવતી હતી અને મધમાખીઓનો ઉછેર પણ કરતી હતી જયારે એ નાની હતી ત્યારે બકરીઓ ચરવવા જતી હતી અને તેને શારાએ જવું ગમતું હતું પરંતુ તેના માતા પિતાને છોકરી શાળાએ જાય તે ગમતું ન હતું બાળકો આ એક સાચી ઘટના છે કે જે બની ગઈ છે અને આ અનિતા કુશવા નામની છોકરી જે ભણી ગરીને આગળ વધી તે છોકરીઓ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે આગળ જોઈએ તો સારાનું સપન એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ જ રડી એટલે કે શું થયું જ્યારે અનિતા એક વાર શાળામાં પહોંચી ગઈ પછી બાળકોની પાછળ બેસી ગઈ તો એને ખૂબ જ આનંદ થયો કેમ કે એને શારાએ જવું ગમતું હતું પરંતુ જ્યારે એ આવીને એના માતા પિતાને આ વાત કરે છે ત્યારે તેને શાળાએ જવાની ચુખી ના પાડી દે છે ત્યારે તે ખૂબ જ રડે છે ગામની શાળામાં એક શિક્ષકને આ ખબર પડી એટલે ગામની શાળા હોય એમાં એક શિક્ષકને ખબર પડી ગઈ તેમણે તેના માતા પિતાને સમજાવ્યા તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે એટલે એ શિક્ષકે એના મમ્મી પપ્પાને સમજાવ્યું કે ધોરણ આઠ સુધી ભણાવવામાં કોઈ પણ ખર્ચ થાય નહીં અને ધોરણ આઠ સુધી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે એટલે એના મમ્મી પપ્પા પછી માની ગયા એનું શારાએ જવાનું શરૂ થયું એટલે કે અનિતા પછી શાળાએ જવા માંડી એ અનિતા એ છોકરી હોશિયાર ન હતી પરંતુ હંમેશા કઈ ને કઈ પૂછતી હતી હવે જો બાળકો જેવી રીતના અનીતા સારાએ જતી હતી ત્યારે તો એને ત્યાં સારા સરકારી હતી તો ત્યાં ધોરણ આઠ સુધી ભણવામાં કોઈ ખર્ચ થાય એવો ન હતો હવે અહીં તમને એક પ્રશ્ન પૂછેલો છે કે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો કરો છો તેની નોંધ લખો એટલે કે સારાએ તમે બધા જ બાળકો શાળાએ આવો છો તો સારાએ આવવા જવા માટે નોટબુક માટે વોટર બેગ માટે ડફ્ટર માટે એ બધી જ વસ્તુઓ માટે તમારા મમ્મી પપ્પા ખર્ચ કરે છે તો એ કેટલો ખર્ચ થાય છે તેના વિશે અહીં લખવાનું છે તો અહીં મેં અંદાજીત તમને ખર્ચ લખીશું તો શાળાએ જવા આવવા માટે આઠસો રૂપિયા ખર્ચ થાય છે નોટબુક્સ માટે એક હજાર રૂપિયા પેન પેન્સિલ માટે અઢીસો રૂપિયા ગણવેશ માટે બારસો રૂપિયા ડફ્ટર માટે પાંચસો રૂપિયા લંચ બોક્સ માટે દોઢસો રૂપિયા બૂટ ચપ્પલ માટે ચારસો રૂપિયા પાણીની બોટલ સો રૂપિયા કંપાસ બોક્સ સો રૂપિયા તો આશરે કુલ ખચરો કુલ ખર્ચ પિસ્તાલીસો રૂપિયા થાય છે હવે જો આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો તે અહીં લખવાનું છે તો અહીં હું એક બાળકને પૂછીને મેં આન્સર લખેલો છે કે હું ખાનગી શાળામાં ભણતી હોવાથી મારા પુસ્તકનો કુલ ખર્ચ એક હજાર રૂપિયા થયેલ છે હવે જુઓ બાળકો આગળ તમને ગમતા નું ચિત્ર તમારી નોટબુક માં દોરો અને રંગ પૂરો એટલે કે બાળક બાળકો તમારો જે યુનિફોર્મ છે તેનું ચિત્ર તમારે નોટબુક માં દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે આગળ ભણવાનું ચાલુ રહ્યું હું પાંચમા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે માતા પિતા ભણવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું હતું મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું એટલે કે અનિતાએ શું કર્યું કે કે જ્યારે એ પાંચમા ધોરણમાં હતી ત્યારે એને પાસ થઈ ગઈ પાંચમા ધોરણ પણ જ્યારે છતા ધોરણમાં આવી ત્યારે તેને ખબર હતી કે હવે મારો ભણવાનો ખર્ચ વધશે એટલે શું કર્યું કે ચાલુ રાખી શકી દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો તે કહો તો જુઓ બાળકો દરેક બાળકને ભણવાનો હક છે અને સુધી તે મફત ભણાય છે તો બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ત્યારબાદ એ બંધારણ મુજબ પિસ્તાલીસ ની કલમ પ્રમાણે આપણા દેશમાં તમામ બાળકોને એક થી આઠ સુધી મફત ભણાય મફત ભણવાનો હક મળેલ છે. ત્યારબાદ બાદ RTE ના act બે હજાર નવ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તમામ બાળકોને ભણવાનો અધિકાર છે. તો આ બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ એક થી આઠ નું શિક્ષણ મળી રહે તે મુજબની વ્યવસ્થા કરેલ છે તો બાળકો આગળ જોઈએ કે ધીમે ધીમે મેં અન્ય લોકો ને પણ છોકરીઓ ને શાળા એ મોકલવા વાત કરી મારા માતા પિતા પણ મને મારા કામ માં મદદ કરવા લાગ્યા મારી માતા ઘર ના બધા કામ કરી લેતી જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે તો બાળકો અનિતા એ ધીરે ધીરે બીજા લોકોને લોકોને પણ સમજાવ્યા અને છોકરીઓને સારાએ મોકલવા માટે વાત કરી અને હવે શું કરે કે એના માતા પિતા પણ એને કામમાં મદદ કરવા લાગ્યા હવે એની જે માતા હતી તે શું કરે કે ઘરના બધા જ કામ કરી લેતી કે જેથી અનીતાને ભણવામાં વધુ સમય મળી રહે આગળ આગળ જોઈશું બાળકો મધમાખી ઉછેરનાર અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા થતા એટલે કે જે અનિતા બોચાહા ગામમાં રહેતી હતી એટલે કે બિહાર રાજ્ય બિહાર રાજ્યમાં મુઝફ્ફર જિલ્લામાં એ સાઈડ મધમાખી સોરી લીચીના વૃક્ષો વધારે થતા હતા આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે એટલે કે લીચીના ફૂલ છે એ મધમાખીઓને વધારે ગમતા

ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો ગણાતો એટલે કે ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો ગણાતો હતો તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે તેમના નામ શોધો અને લખો તો બાળકો તમે જોયું હશે કે કોઈ પણ ફૂલ હોય એની ઉપર તમે અમુક વખતે પતંગિયું જોયું હોય કાતો જોયા હોય તો અહીં આપણે આપણે નામ લખવાના છે તો અહીં લખીશું આન્સરમાં કે હા મેં મધમાખી પતંગિયા અને ભમરાઓને ફૂલ નજીક જોયા છે આગળ તેઓ કેમ ફૂલોની નજીક આવે છે તે શોધો આપણને થાય કે એ લોકો ફૂલમાં ફૂલ પાસે કેમ આવે તો એ લોકો ફૂલોનો રસ ચૂસવા માટે તેમની નજીક આવે છે હવે જુઓ બાળકો તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો તો બાળકો મેં જે અત્યારે અત્યાર સુધી તમને પેલો એક આપણે કોઠો લખ્યો ત્યારબાદ પ્રશ્નો બે પ્રશ્નોના જવાબ લખ્યા હવે અહીં આગળ તમારે યુનિફોર્મનું ચિત્ર પણ દોડવાનું હતું આ બધું જ તમારે તમારી નોટબુકમાં દોડવાનું છે તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો એટલે કે પતંગિયું મધમાખી અને ભમડાનું ચિત્ર તમારે નોટબુકમાં દોડવાનું છે અને રંગ પણ પૂરવાનો છે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે અને તે અવાજની નકલ કરી શકો એટલે કે જ્યારે મધમાખી ઉડે ત્યારે એમ એક પ્રકારનો અવાજ આવે તો એ અવાજ શું આવે છે તો એ અવાજ નાકમાંથી આવે આમ એ પ્રકારનો અવાજ આવતો હોય છે હવે બાળકો જુઓ નીચે તમને લીચીનું ફૂલ આપેલું છે જોયું અને એના પર એક મધમાખી દર્શાવેલી છે તો આ લીચીનું ફૂલ છે આગળ જોઈશું બાળકો પાઠ્યપુસ્તકમાં છે કે મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે એટલે કે મધમાખી તાલીમ તો મેળવી લીધી પણ કામ શરૂ કરવા માટે એને પૈસાની જરૂર પડે તો એને શું કર્યું ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા અને તે પૈસાથી તેણે માખીઓ માટેની બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી બાકીના પૈસાથી કે જો બાળકો એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી એવી અનિતાએ ખરીદી કેટલી બે પેટીઓ તો કુલ કેટલા થશે ચાર હજાર રૂપિયા હવે એની પાસે વધ્યા એક હજાર રૂપિયા તો એક એક હજાર રૂપિયામાંથી તેણે મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધпуળો ચોખ્ખો રાખવાની દવા ખરીદી હતી જુઓ બાળકો તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે અને તેમાં મધમાખીઓ ને ના ઉછેર કરવાની પેટી અને કેવી રીતના ઉછેર કરવામાં આવે છે તેના ચિત્રો દર્શાવવામાં આવેલા છે તો બાળકો આજે આપણે જોયું તેમની વાત કરી જવા માટે ખર્ચ થાય તેની વાત લીચી ના ફૂલ પર મધમાખીઓ બેસે છે મધમાખીઓનો ઉછેર કેવી રીતના થાય છે તેની વાત કરી તમારે આ બધું જ નોટબુકમાં લખવાનું છે અસ્તુ સત કેવલ સાહેબ